નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં ગણિત વિષયમાં તું મારો ગુણક હું તારો અવયવમાં એક સરસ મજાનો છે કોયડાઓ છે તે કોયડાઓને આજે આપણે ઉકેલીશું તો મનોજે જે એક નવું ઘર બનાવ્યું તે ભોયતણિયાની લાદી લગાડવા માંગે છે ઓરડાનું માપ નવ ફૂટ ગુણ્યા બાર ફૂટ છે બજારમાં ત્રણ પ્રકારની ચોરસ લાદીઓ મળે છે એક ફૂટ ગુણ્યા એટ ફૂટ બે ફૂટ ગુણ્યા બે ફૂટ અને ત્રણ ફૂટ ગુણ્યા ત્રણ ફૂટ તેણે કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ જેથી તેને તાપ્યા સિવાય લટાડી શકાય તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ચોરસનું માપ હોય છે તો તેની ચોરસની લંબાઈ બધી બાજુથી કેવી હોય છે સરખી હોય છે જો તમને ચોરસની એક જ બાજુની લંબાઈ આપવામાં આવેલી હોય તો આપણે ચારેય ચારેય બાજુઓની મા લંબાઈ પણ એ જ હોય છે તો બે ફૂટ અને બે ફૂટ એટલે ચોરસની લંબાઈનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ તો એ જ્યારે આપણે ચોરસની લંબાઈની ક્ષેત્રફળ બધી બાજુથી તેની લંબાઈ સરખી હોય છે તો આપણે એની લાદી નક્કી કરવાની છે તેને અહીંયા આપણને જે લાદી લઢાડવાની છે તે ઓરડાનું માપ આપેલું છે નવ ગુણ્યા બાર ફૂટ છે તો આપણે કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ તો સૌપ્રથમ આપણે ત્રણેય પ્રકારની લાદીઓ ખરીદવાની હોય બે ફૂટ ત્રણ ફૂટ અને એટ ફૂટની તો આપણે એ ત્રણ અને નવ બાર બંનેના અવયવો છે તો એ આપણે શોધવું પડશે તો આપણે જ્યારે અવયવ શોધવાના છે તો ત્યારે એ અવયવની અંદર જો તમે ઓરડાનો આકાર નવ ફૂટ અને ગુણ્યા બાર ફૂટ છે આપેલ ત્રણ પ્રકારની લાદીઓમાંથી બે ફૂટ ગુણ્યા બે ફૂટવાળી લાદીને તાપ્યા સિવાય લડાડી શકાય નહીં કારણ કે બે બે એ નવનો અવયવ નથી નવ એ વિભાજ્ય સંખ્યા છે પરંતુ એ એકી સંખ્યા પણ છે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય ન હોય તે સંખ્યાને આપણે બે વડે ભાગી શકીએ નહીં તો અહીંયા આપણને નવ ગુણ્યા બાર ફૂટ માપ આપવામાં આવ્યું છે કેવું છે નવ ગુણ્યા બાર તો જે નવ છે એને આપણે બે વડે ભાગી શકીશું નહીં એટલે આપણે બે ઢૂણ્યા બે ફૂટની લાદી લઈ શકીશું નહીં જ્યારે એ ત્રણ અને નવ એ બાર બંનેના અવયવો છે એટ છે ત્રણ છે અને નવ એ બાર બારના અવયવો છે પણ નવના અવયવો નથી તેથી આપણે એટ ફૂટ ગુણ્યા એટ ફૂટ કે ત્રણ ફૂટ ગુણ્યા ત્રણ ફૂટવાળી ચોરસ લાદીઓ ખરીદવી જોઈએ જ્યારે તમે અહીંયા નવ અને બારના અવયવો પાડીએ તો પહેલાં આપણે નવના પાડીએ તો ત્રણ તારી નવ ત્રણ એટા ત્રણ તો નવમાં ત્રણ આવે છે એટ પણ આવે છે પરંતુ ના અવયવ પાડીએ તો એવી જ રીતે જ્યારે આપણે ના અવયવ પડે તો બાર તો અહીંયા આપણે છ દુ બાર છે બરાબર ત્રણ છ બરાબર એટલે પછી આવી જ્યારે તે બારના અવયવ પાડીએ છીએ ત્યારે નવનો જે અવયવ છે એ બે જે છે એ નવનો અવયવ નથી એટલે આપણે એક અને ત્રણ ફૂટની લાદી જો બેસાડીએ તો આપણે ચોરસ લાદી બેસાડી શકીએ છીએ તો હવે આપણે રાણીનું ઘર ગીતાનું ઘર અને નસીમાનું ઘર તો રાણીનું ઘર અહીંયાથી નેવું ફૂટના અંતરે છે નસીમાનું ઘર પણ નેવું ફૂટે છે રાણીનું ઘર પણ નેવું ફૂટ છે અને નસીમાનું ઘર પણ નેવું ફૂટ છે ત્રણે જે રસ્તો છે એનાથી એમનું ઘર નેવું નેવું ફૂટના અંતરે આવેલું છે ગીતાનું નસીમાનું રાણીનું તો રાણી ગીતા અને નસીમા એકબીજાની નજીકમાં તમે જોઈ શકો છો નજીક નજીક રહે છે તેઓના ઘરથી રસ્તો કેટલા ફૂટના અંતરે આવેલો છે નેવું ફૂટના અંતરે આવેલો છે તો તેમનો જે રસ્તો જે છે આ નેવું ફૂટના અંતરે ત્રણે ના રસ્તા આવેલા છે તો જ્યારે તે બધાએ રાણીએ સૌથી નાની લાદી ખરીદી છે ગીતાએ મધ્યમ આટાની લાદી ખરીદી અને નરસિંહએ સૌથી લાંબી લાદી ખરીદી જો તે લાદીઓને ટાપ્યા સિવાય રસ્તા પર લડાડી શકાય તો ત્રણેય કયા કદની લાદી ખરીદી આપણે અલગ અલગ રીતે પણ જણાવું તો દાખલા તરીકે આપણે ને સૌ પ્રથમ આપણને નેવું ફૂટનો રસ્તો બનાવવાનો છે કેટલા ફૂટનો તો અહીંયા આપણને નેવું ફૂટનો આ રસ્તો જે બને છે એ નેવું ફૂટનો રસ્તો બનાવવાનો છે તો જ્યારે આપણે એ નેવું ફૂટનો રસ્તો બનાવ્યો તો સૌપ્રથમ પ્રથમ આપણે નેવુંના અવયવ પાડવા પડે તો નેવુંના સૌપ્રથમ પ્રથમ કોઈપણ સંખ્યાના અવયવ પાડતી વખ હતી સૌ એને એક એ સૌથી નાનામાં નાનો અવયવ છે એટલે પ્રથમ એને એક વડે ભૂણવાનું તો નેવું ઇટા નેવું પછી નેવુંને બે વડે ભાઢી શકાય તો હા એનો એકમનો અંશ શૂન્ય છે એટલે એને બે વડે તો ભાજી શકાય એટલે પિસ્તાલીસ દુ નેવું પછી આવે છે ત્રીસ તારી નેવું કેટલા આવે છે ત્રીસ તારીખ નેવું પછી આવે છે અઢાર પંચા નેવું પછી આવે છે પંદર છ નેવું પછી ન દસ નવ નેવું આ બધા જ અવયવો આપણે નેવુંના અવયવ પાડ્યા છે એટલે એક બે ત્રણ પાંચ છ નવ દસ પંદર અઢાર ત્રીસ પાંત્રીસ અને નેવું તો આપણે રાણી અને ગીતાએ નસીમાએ ખરીદેલી લાદી આપણે અલગ અલગ રીતે લેવાની છે પહેલાં આપણને સૌ પ્રથમ રાણીએ તો નાની લાદી લીધી છે રાણીએ કેવી લાદી લીધી છે રાણીએ નાની લીધી છે આણે ગીતાએ લીધી છે મધ્યમ લીધી છે અને નસીમાએ સૌથી લાંબી તો બ ત્રણેય અલગ અલગ પ્રકારની લાદી લીધી છે પણ રસ્તાનું માપ તો ત્રણેયનું કેવું છે સરખું છે એટલે જ્યારે નાની લાદી છે ત્યારે આપણે એક ગુણ્યા એક બરાબર એક ગુણ્યા બે એક ગુણ્યા ત્રણ આવી લાદી આપણે લઈ શકીએ જ્યારે ગીતાની જે લાદીઓ છે એની મધ્યમ પ્રકારની છે એટલે આપણે એના જે અવયવ પાડ્યા છે નેવું નામ એક બે ત્રણ પાંચ છ નવ દસ પંદર અઢાર ત્રીસ પિસ્તાલીસ અને નેવું તો આપણે એમાંથી જે સૌથી નાનામાં નાના અવયવો છે એ નાની લાદી એનાથી વચ્ચેના છે એ મોટી લાદી અને સૌથી મોટા મોટા અવયવો છે એ સૌથી મોટી લાદી તો બીજા બીજી જે નસ ગીતાનું ઘર છે ત્યાં આપણે બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ અને બે ગુણ્યા ત્રણની લાદી લઈ શકીએ એના પછી આવે છે નસીમાની લાદીઓ તો નસીમાએ તો સૌથી મોટી લાદીઓ ખરીદી છે તો નસીમાની જે લાદીઓ છે એ લાદીનું માપ આપણે લઈ શકીએ પાંચ ગુણ્યા પાંચ છ ગુણ્યા છ અને પાંચ ગુણ્યા છ જ્યારે સૌથી મોટા મોટા બે અવયવો પાંચ અને છ છે તો એ બે લેવાના નાનામાં નાના અવયવો એક અને બે છે એટલે નાની લાદીમાં લેવાના અને વચ્ચેના બે અને ત્રણ એ અવયવો આપણે મોટી લાદીમાં વચ્ચેની લાદીમાં લઈ શકીએ તો તમે એ પ્રકારે પણ લાદી ગોઠવી શકો જ્યારે તમને રસ્તાનું માપ આપેલું હોય ત્યારે સૌપ્રથમ તમારે એના અવયવ પાડવા પડે જો અહીંયા નેવું ફૂટ માપ આપ્યું હોય તો નેવું ફૂટના અવયવ પાડે પંચોતેર ફૂટનું માપ આપ્યું હોય તો પંચોતેર ફૂટના અવયવ પાડવા પડે અને એ પ્રમાણે આપણે લાદીને ખરીદી શકીએ જેનાથી આપણે લાદીને અલગ અલગ રીતે પણ ગોઠવી શકીએ છીએ અને જે લાદીને આપણે કાપવી ન પડે જો તમે એના અવયવ પાડીને ગોઠવો જેમ આપણે લંબચોરસ બનાવવાનો હોય છે તો અઢાર ચોરસનો લંબચોરસ બનાવીએ છીએ ત્યારે આપણે છ તારી અઢાર બરાબર નવ દુ અઢાર તો આપણે પહેલાં છ આડા અને ત્રણ ઊભા એવી રીતે લઈએ છીએ આડા અને બે આમ તો નવ દુ અઢાર આવી રીતે જ્યારે આપણે ભણતરી કરીએ છીએ ત્યારે આપણે ચોરસની અંદર ચો નાના ચોરસો ગોઠવી શકીએ લંબચોરસમાં આપણે નાના ચોરસો ગોઠવી શકીએ એટલે એવી જ રીતે આપણે જો તમારે રસ્તાનું માપ કરવાનું હોય તો સૌપ્રથમ તેના અવયવ પાડવા પડે જ્યારે તમને એવું પણ કહેવામાં આવે છે ઘણી વખત કે ટળિયાએ લાદી ત્રાપી નથી જો તમને લાદી આપવામાં આવી હોય અને જો લડાડવાની વાત હોય ત્યારે તમારે તેના અવયવી શોધવા પડે અને જો માપ આપ્યું હોય તો તમારે તેના અવયવ શોધવા પડે જેનાથી આપણે અવયવ શોધીશું તો આપણે રસ્તાની અંદર કયા પ્રકારની લાદી ગોઠવી શકીશું અને જેનાથી આપણને જો લાદીનું માપ આપી દીધું હોય અને રસ્તાનું માપ શોધવું હોય તો આપણે તેના અવયવી શોધવા પડે તો આપણે એ